नमस्कार, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી ને આફ્ટરનૂન પ્રાઇમ ટાઇમ ની સાથે હું છું લુબના। અમદાવાદના પરિમલ ગાર્ડન પાસે એક બિલ્ડિંગ માં આગ લાગવાની ઘટના સામે આવી છે। એપલ હોસ્પિટલ ની બાજુમાં આગ લાગી છે। ફાયર ની ગાડીઓ ઘટના સ્થળે હાજર। આગ લાગવાનું કારણ અકબંધ છે, તો બિલ્ડિંગ માંથી બાળકો અને લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। આગ કઈ રીતે લાગી તે અંગેની જાણકારી હજુ સુધી સામે નથી આવી, પરંતુ આગ બુઝાવવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે એપલ હોસ્પિટલ છે તેની પાસેની આ બિલ્ડિંગ છે કે જ્યાં આગ લાગવાની ઘટના સામે આવી છે। બિલ્ડિંગમાંથી બાળકો અને અન્ય લોકોને સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી ચાલુ છે। એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર। પરિમલ ગાર્ડન પાસેની આ સમગ્ર ઘટના છે કે જ્યાં આ હોસ્પિટલ આવેલી છે, બાળકોની હોસ્પિટલ છે, જેની પાસેની બિલ્ડિંગમાં બાળકો અને લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। એકાએક આગ ભભૂકી ઉઠી હતી, જે બાદ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાલ કરવામાં આવી રહ્યા છે। આપ એક્સક્લુઝિવ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર નિહાળી રહ્યા છો કે જ્યાં બચાવ કામગીરી કરવામાં આવી રહી છે। ફાયરની ટીમ પહોંચી ચૂકી છે, સાથે જ બાળકો અને લોકોને પણ સલામત સ્થળે ખસેડવામાં આવ્યા। तो सीएम द्वारा संबोधन करवामां आवी रह्यो छे शाळा प्रवेशोत्सव कार्यक्रम में। नारायण भाई मळे छे रेग्युलर के नथी मळता? अरविंद भाई, नगर प्राथमिक शिक्षण समिति अमदावाद द्वारा संचालित मेमनगर प्राथमिक शाला कन्या केळवणी महोत्सव तथा शाला प्रवेशोत्सव अने मेमनगर स्मार्ट अनुपम शाळाना लोकार्पण प्रसंगे मारी साथे मंच पर उपस्थित मेयर श्री किरीटभाई परमार, एएमसी ना प्रभारी तथा प्रदेश ना सहकोषाध्यक्ष श्री धर्मेन्द्र भाई शाह, डेप्यूटी मेयर श्रीमती गीताबेन पटेल, स्टेन्डिंग चेरमेन श्री हितेश भाई बारोट, पक्षना नेता भास्कर भाई भट्ट, धारासभ्य श्री राकेश भाई शाह, दंडक श्री अरुण सिंह राजपूत, स्कूल बोर्ड ना चेरमेन डॉक्टर सुजय भाई मेहता, वाइस चेयरमैन श्री विपुल भाई सेवक, विधानसभा ना प्रभारी श्री डॉक्टर अनिल भाई पटेल, कमिश्नर श्री लोचन सेहरा, विविध कमिटीओं चेयरमैन श्रीओ, काउंसिलर श्रीओ, संगठन ना पदाधिकारी, विद्यार्थीओ, मारा मत क्षेत्र ना भाइयों बहनों और प्रेस मीडिया ना मित्रों, जमीन कितना बैठा जानी में थी। એટલે એ અમને ખબર હતી કે બધા બાકી છે, એટલે તો બધા અહીંયા આગળ નજર બોલત તો તમારું શું થાય તે વિચાર લો। બહુ સારું, કાર્યક્રમ પછી કંઈક જમવાની વ્યવસ્થા છે, આપણે બધા જમીએ। સમગ્ર ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણનું સ્તર ઊંચું લાવવાનો સેવા યજ્ઞ એટલે શાળા પ્રવેશોત્સવ। આદરણીય નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શન અને પ્રેરણાથી 2003માં આ શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ શરૂ થયો અને આજે એની 17મી શ્રેણી યોજાઈ રહી છે। શિક્ષણ જ વિકાસનો આધાર અને પ્રગતિનું પંચામૃત છે એ આપણને બધાને ખબર છે। દરેકે દરેક ક્ષેત્રે કોઈ પણ ક્ષેત્રે આગળ જો વધવું હોય તો શિક્ષણ એ અનિવાર્ય છે। અને આજે આપણે જોઈ રહ્યા છીએ જે પ્રમાણે ટેકનોલોજી વધી રહી છે એ પ્રમાણે ટેકનોલોજીનો પણ ઉપયોગ બાળકો કરે અને એની શકે આગળ વધે એવા પ્રયત્નો આજથી જ સ્કૂલમાં શરૂ કર્યા છે। અને આજે અહીંયા ગાડી મેમનગરની શાળા આપણે જોઈ, સ્માર્ટ સ્કૂલ જોયા, અને સ્માર્ટ સ્કૂલની અંતર્ગત દરેકે દરેક ટેકનોલોજીનો ઉપયોગ કરી અને જેને કહી શકાય કે ભાઈ એની અંદર પ્રોજેક્ટર્સનો ઉપયોગ છે, ચાર્ટ ચિત્રો નકશા અને તેના સ્થાને હવે સ્લાઇડ્સ અને પ્રેઝન્ટેશનથી બાળકો સહજ સમજ આપણે આપી રહ્યા છે। બાળકોને ભણતર ભારરૂપી ના લાગે અને રમતા રમતા ભણી શકાય તેવું સહજ લાગે એ માટેના પણ લર્નિંગ પ્રોસેસના ટેકનોલોજીનો આપણે ઉપયોગ કરી અને
એ શિક્ષણ આજે આપવા જઈ રહ્યા છે. અને દરેકે દરેક આજે અમદાવાદમાં પણ પહેલાં આપણને ખબર છે કે ભાઈ શાળા અને જેમાં પ્રાથમિક શિક્ષણ સમિતિ અને એની જે શાળાઓ છે એની અંદર જે એડમિશન થતા એ એડમિશનની અંદર આજે પ્રાઇવેટ સ્કૂલમાંથી પણ આ વર્ષે જ મારી પાસે આંકડો છે ત્યાં સુધી 5900 છોકરાઓ પ્રાઇવેટમાંથી કોર્પોરેશનની સ્કૂલમાં આવ્યા છે અને અત્યાર સુધીમાં તો લગભગ 41,000 છોકરાઓ આ પ્રાઇવેટ સ્કૂલ છોડી અને આપણી સરકારી શાળાઓમાં ભણવા આવી રહ્યા છે. આજે દરેકે દરેક પાયાની દરેકે દરેક સુવિધા માન્ય નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં જેને કહેવાય શિક્ષણનો પાયો મજબૂત કરતા એના બિલ્ડિંગથી માંડી અને દરેકે દરેક શિક્ષક હોય તો શિક્ષક આ બધા માટે જે પણ ઉપયોગી હોય એ બધી જ વ્યવસ્થા આજે સરકારશ્રી કોર્પોરેશન દ્વારા પણ કરવામાં આવી રહી છે. દર વર્ષે શાળામાં પ્રવેશોત્સવ વખતે જે માહોલ બને છે એ માહોલથી આજે અમે એક આના પહેલાંનો જે કાર્યક્રમ હતો એ આખા ગુજરાત માટે નવો કાર્યક્રમ હતો. ભિક્ષા નહીં પણ શિક્ષા એ અંતર્ગત આજે શાળા પ્રવેશોત્સવ પહેલો શાળા પ્રવેશોત્સવ કરે કે એની અંદર આપણે કઈ સ્કૂલ સિગ્નલ સ્કૂલ ચાલુ કરી અને એની અંદર 139 છોકરાઓ જે 4 રસ્તા ઉપર ભિક્ષા માગતા હતા એ લોકોને આ સિગ્નલ સ્કૂલ દ્વારા ભણાવવામાં આવ્યા અને એ ભણાઈ અને આજે આજે શાળા પ્રવેશોત્સવ પ્રસંગે એનું પણ શાળામાં નામાંકન કરવામાં આવ્યું છે. એટલે આપણે સૌ આપણને આનંદ થાય કે ભાઈ આજે ભિક્ષા માગતા નાના નાના ટેણિયાઓ આજે ભણશે અને ભણશે તો આપણને ખબર છે કે ભાઈ જે માન્ય નરેન્દ્રભાઈનું માર્ગદર્શનથી માંડી અને જે આગળ વધવા માટે આજે ગુજરાત જે ગ્રોથ એન્જિન બન્યું છે એ ગ્રોથ એન્જિન જો વધારે ને વધારે ગતિથી આગળ વધારવું હશે તો નાનામાં નાનો માણસ છેવાડાનો માણસ દરેકે દરેક આજે નામાંકન કરી અને જો શિક્ષણ મેળવશે તો જ એની અંદર આગળ વધારશે. દરેકે દરેક જણ સામાન્ય મેઇન મુખ્ય ધારામાં આવે એના પ્રયત્ન આપણે કર્યા છે અને આજે આપણને એના જેને કહેવાય કે રિઝલ્ટ પણ મળી રહ્યા છે. રિઝલ્ટ જોઈએ તો આજે મારી પાસે જે આંકડો છે એ પ્રમાણે શાળા પ્રવેશોત્સવના 2 જ દિવસમાં 1,88,000 વધુથી કન્યાઓએ શાળા પ્રવેશોત્સવમાં આજે નામાંકન થયું છે અને કન્યા અને કુમાર બંને સાથે મળીને ગણીએ તો 3,83,000 જેટલા બાળકોનું નામાંકન થયું છે અને સાથે સાથે આંગણવાડીમાં પણ 78,000 ભૂલકાઓએ પ્રવેશ મેળવ્યો છે અને જે માહોલ બને છે શાળા પ્રવેશોત્સવના હિસાબે જે ઉત્સાહ બને છે અને એની અંદર જે દાતાશ્રીઓ છે એ દાતાશ્રી તરફથી પણ લગભગ 80,00,000 જેટલી રૂપિયાની કિંમતની વસ્તુઓ દરેકને આજે દાન ભેટ પેટે પણ આપણને દરેક વિદ્યાર્થીઓને મળી છે. આજે જ્યારે દેશ વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે આ અમૃત મહોત્સવ ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ શાળા શિક્ષણનો અમૃતકાળ બનશે. મ્યુનિસિપલ કાર્યક્ષેત્રના વિસ્તારમાં રહેતા ગરીબ જરૂરિયાતમંદ અને મધ્યમ વર્ગના પરિવારના બાળકો માટે આવી અનુપમ સ્કૂલ સમય સાથે કદમ મિલાવી આધુનિક જ્ઞાન આપતા વિદ્યાધામ બનશે એવો મને પાક્કો વિશ્વાસ છે. શાળામાં પ્રવેશ લેનાર દરેક બાળકનું ભાવિ ઉજ્જવળ બને અને આ ભાવિ નાગરિકો આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતનો પાયો બને એ જ અપેક્ષા સ વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ ધન્યવાદ માનનીય મુખ્યમંત્રી શ્રી આપનું. ભિક્ષાથી આગળ બાળકોને આજે શિક્ષા આપી રહી છે આપણી ગુજરાત સરકાર. એનો આ ઉત્તમ પ્રસંગ એટલે આજનો શાળા પ્રવેશોત્સવ અને નામાંકન થકી એ બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય કંડારવાનો પ્રસંગ. આપ સૌ તો જેવી રીતે અમદાવાદથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, પરિમલ ગાર્ડન પાસે એક બિલ્ડિંગમાં આગ લાગી છે. એપલ હોસ્પિટલની બાજુમાં જ આ બિલ્ડિંગ આવેલી છે કે જ્યાં આગ લાગી છે. ફાયરની ગાડીઓ ઘટના સ્થળે હાજર છે.
आग लागवानुं कारण हजु पण अकबंध छे। बिल्डिंगमांथी बाळको अने लोकोनुं रेस्क्यू करवामां आवी रह्युं छे, बचाव कामगीरी चालू छे। आग कई रीते लागी छे ते अंगे हाल तपास करवामां आवी रही छे, परंतु तमाम लोकोने सलामत स्थळे खसेडवानी कामगीरी अत्यारे करवामां आवी रही छे। एक्सक्लूसिव दृश्यो आप जोई रह्या छो टीवी स्क्रीन पर। आग लागी छे अने साथे ज तमाम लोकोने बचाववाना प्रयास हाथ धरवामां आवी रह्या छे। पोलीस पहोंची गई छे, फायर फाइटरनी टीम पण घटना स्थळे छे अने त्यां जेटला बाळको उपस्थित हता, लोको उपस्थित हता, तमामने रेस्क्यू करवानी कामगीरी पण चाली रही छे। एप्पल होस्पिटलनी बाजूमां ज कारण के आ बिल्डिंग आवेली छे एटला माटे होस्पिटलमां पण आग प्रसरी न जाए तेनी खास तकेदारी राखवामां आवी रही छे। फायर फाइटर द्वारा आगने बुझावानो प्रयास पण करवामां आवी रह्यो छे। परिमल गार्डन पासेनी आ समग्र घटना, बिल्डिंगमांथी बाळको अने लोकोनुं रेस्क्यू करवामां आवी रह्यो छे। अत्यारे आप टीवी स्क्रीन पर एक्सक्लूसिव दृश्यो जोई रह्या छो कि कई रीते तमाम लोकोने रेस्क्यू करवामां आवी रह्या छे अने आगनी झपेटमां लोको न आवे, आग वधु न प्रसरे तेना पण तमाम प्रयास थई रह्या छे। कारण के जे बिल्डिंग छे तेनी बाजूमां ज होस्पिटल छे, बाळकोनुं होस्पिटल छे, एप्पल होस्पिटल, के ज्यांथी तमाम लोकोने खसेडવામાં આવી રહ્યા છે। સંવાદદાતા વિભુ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। વિભુ, જેવી રીતે આ સમગ્ર ઘટના સામે આવી છે આગ લાગવાની અને બાજુમાં જ હોસ્પિટલ પણ છે, શું સમગ્ર ઘટના છે અને કેવી બચાવ કામગીરી થઈ રહી છે વિભુ? લુબના, જે રીતે અમદાવાદ શહેરના પરિમલ ગાર્ડન પાસે આવેલી એપલ જે હોસ્પિટલ છે તેની સામેના એક ઓફિસમાં જે સર્વર રૂમ છે ત્યાં આગ લાગી હતી, પરંતુ આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તેની સામે જે હોસ્પિટલ છે તેના ત્રીજા અને ચોથા માળ ઉપર બાળકોને રાખવામાં આવતા હતા, એટલે કે બાળકોને સારવાર અર્થે હોસ્પિટલમાં એડમિટ હતા તેવા સંજોગોમાં જયારે સર્વર રૂમમાં આગ લાગી હતી, સામેની જે કોઈ કંપની છે એના રૂમમાં લાગી હતી અને ત્યારબાદ આગને જે કાબુમાં કરવા માટેનો પ્રયાસ કર્યો છે, પરંતુ જે જન્મેલા બાળકો છે કે એક મહિનાની અંદરના જે બાળકો હતા એડમિટ હતા અને તેઓને બચાવ કામગીરી માટે અત્યારે કામગીરી ચાલી રહી છે। આજથી 10 ફાયરની જે ગાડીઓ છે તે ઘટના સ્થળ ઉપર છે, સાથે સાથે 108 ને પણ તાત્કાલિક દોડાવવામાં આવી રહી છે। તમામ જે બાળકો છે તેનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે, એટલે કે આજથી 10 બાળકો તો મારી નજર સામે અત્યારે બીજી જે હોસ્પિટલો છે તેમાં ખસેડવામાં આવ્યા છે। અત્યારે પૂરજોશમાં કામગીરી છે તે ચાલી રહી છે, ફાયરની ટીમ દ્વારા પણ ઉપસ્થિત તમામ જે બાળકો છે તેના સહી સલામત રેસ્ક્યુ છે તે કરી લેવામાં આવ્યા છે। કારણ કે આ છે તે સામેની સાઈડમાં હતી, પરંતુ બાળકોને કોઈ હાનિ ન પહોંચે તે માટે બાળકોને પહેલા જ રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અને તેઓને અત્યારે બીજું હોસ્પિટલમાં છે અહીંથી લઈ જવામાં આવી રહ્યા છે। અત્યારે તમામ જે કામગીરી કરી રહ્યા છે અને હવે જે આગ છે તે આગ મોટા ભાગની કાબુમાં આવી ગઈ છે, પરંતુ આ બિલ્ડિંગ છે કે થોડા સમય મહિનાઓ પહેલા આ જ બિલ્ડિંગમાં આગ છે તે લાગી હતી, વારંવાર આગની ઘટના બની રહી છે, પરંતુ હવે ફાયર વિભાગ દ્વારા છે એ પણ પુષ્ટિ કરવામાં આવશે કે અંદર ફાયર સિસ્ટમ હતી કે નહીં, હતી તો પછી કેમ ચાલુ હતી તમામ અને આગ લાગવાનું કારણ શું હતું તે તમામ હવે રિપોર્ટ છે તે તૈયાર કરવામાં આવશે। પણ લોકના દુઃખની વાત એ છે કે વારંવાર જે હોસ્પિટલની આજુબાજુની જે દુકાન કંપનીની ઓફિસો હોય છે તેમાં આગ લાગતી હોય છે, પરંતુ તેના માટે કોઈ જ પગલાં છે તે લેવામાં નથી આવતા અને જો પગલાં લેવાના હોય તો બીજી વખત આ જે બિલ્ડિંગ છે એમાં કંઈ બીજી વખત આગ ન લાગી હોય, પરંતુ આજની જે સરકારી છે તે જોવા મળી રહ્યું છે અને તેના કારણે જ નાના બાળકો હતા, કુમળા બાળકો, તમે જોવો તો એક એક દિવસના બાળકો જન્મેલા બાળકોને અહીંથી ટ્રાન્સફર કરવા પડ્યા અને તેઓની માતાનું પણ દર્શન હતું કે તેઓને બાળકોને બચાવી લેવામાં આવે, પરંતુ 108ની ટીમ દ્વારા ઇમરજન્સી બીજી હોસ્પિટલોમાં તેમને એડમિટ છે તે કરી દેવામાં આવ્યા છે। અત્યારે જે ત્રીજા અને ચોથા માળની જે માળ છે ત્યાં બાળકોને છે તે રાખવામાં આવ્યા હતા, એટલે કે આ જે અત્યારે જે કામગીરી છે તે ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે અને જી બિલકુલ વિભુ, આભાર સમગ્ર માહિતી બદલ। તો આ જે જગ્યા છે એ જગ્યા પર પહેલા પણ આગ લાગી હતી, ફરી એકવાર વિભુ સાથે જોડાવાનો પ્રયાસ કરીશું। આ એપલ હોસ્પિટલ છે, આ જ બિલ્ડિંગમાં પહેલા પણ આગ લાગવાની ઘટના સામે આવી હતી અને તે વખતે સવાલ ઊભા થયા હતા કે શું આ બિલ્ડિંગમાં ફાયરની સુવિધાઓ ઉપલબ્ધ છે કે કેમ, અને એ સમયે ફાયરની સુવિધા ન હોવાની પણ માહિતી સામે આવી હતી અને એ જ બિલ્ડિંગમાં ફરી એકવાર આગ લાગવાની આ જે ઘટના સામે આવી છે
अत्यारे बिल्डिंग माथी बाळकोनु रेस्क्यू करवामां आव्युं छे, कारण के जे जग्या आग लगी छे एनी बाजुमां ज बाळकोनी होस्पिटल आवेली छे, एप्पल होस्पिटल आवेली छे, कि ज्यां घणा बधा बाळको छे ते उपस्थित छे। आग कई रीते लागी, आ बिल्डिंग में वारंवार आग लगवानी घटना छे ते केम बने छे, फायरनी सुविधाओ आ बिल्डिंग में केटली छे, ते तमाम सवालो अहींया उपस्थित थई रह्या छे। फरी एक वार विभु साथे जोडाईने तेमनी पासेथी वधु माहिती लईशुं। समय सूचकता वापरीने तेमने टेरेसना भागे इवेक्युएट करी लेवामां आव्या हता, साथे साथे एरेलेटर प्लेटफॉर्मनी मार्फते तेमने सर्च ऑपरेशन करीने ग्राउंड फ्लोर पर सही सलामत रीते नजीकनी हॉस्पिटलमां रवाना करी दीधेला छे। हालमां बिल्डिंगमां कोईपण प्रकारना माणसो के विक्टिम हयात नथी, फक्त फायर फाइटिंग अने सर्च ऑपरेशन चाली रह्युं छे। आग संपूर्णपणे काबूमां आवी गई छे, सर्च ऑपरेशन चालू छे के कोई माणस फसायेलू छे, कोई माणस मिसिंग छे के केम। विभु जेवी रीते आ जे जग्या छे, जे स्थळ छे, आ पहला पण अहींया आग लागवानी घटना सामे आवी हती, ने हॉस्पिटल मां पण आग लागी चूकी छे। ए समय जे बाळको हता तेमनो जीव जोखममां हतो, वारंवार एक ज स्थळ पर एक ज बिल्डिंग पर आग लागवानी घटना सामे आवे छे। पहला ज्यारे आ घटना सामे आवी हती त्यारे फायरनी सुविधाओना अभावनी वात पण सामे आवी हती। अत्यारनी शुं परिस्थिति नथी लागतो, आ बिल्डिंगने नोटिस आव्या पछी पण वारंवार आवी घटनाओ बने छे? અત્યારે જયારે પણ આગ લાગતી હોય છે ત્યારે તેઓ માણસે આગ લાગે એટલે કુવો ખોદે છે અને ત્યારબાદ ઇન્વેસ્ટિગેશન શરૂ થતું હોય છે, પરંતુ માત્ર ને માત્ર ઇન્વેસ્ટિગેશન કરી અને નોટિસ આપવામાં આવતી છે, નોટિસ આપીને અને સંતોષ માની લેતા હોય છે, અને જેના કારણે આ ઘટનાઓ છે તે વારંવાર બનતી જોવા મળી રહી છે। નોટિસ આપ્યા બાદ પણ કોઈ જ કાર્યવાહી છે જે માલિકો હોય છે તે નથી કરતા, ફાયર તમામ જે ફાયર લેવાની હોય છે बिल्कुल विभु, अत्यारे तो जे बाळको छे तेमनो बचाव करवामां आव्यो, आ पहेला पण आग लागी हती त्यारे पण जे हॉस्पिटल छे त्यां आग प्रसरता प्रसरता रही गई, ए समय पण बचाव करवामां आव्यो। वारंवार फक्त नोटिस आपीने संतोष जो तंत्र मानतुं होय तो नोटिस आपनारावने नोटिस आपवानी जरूर नथी लागती हवे? बिल्कुल, कारण के त्यारे पण नोटिस आपवानी होय छे परंतु नक्कर कामगीरी नहीं थाय त्यां सुधी आवी घटनाओ छे ते वारंवार सामे आवी रही छे। નોટિસ આપવાથી કે કાગળ ઉપર કામગીરી કરવાથી કામગીરી પૂર્ણ નથી થઈ જતી, જે પણ કોમ્પ્લેક્સો હોય છે ત્યારે હાઈકોર્ટ
સીલિંગ કરીને કે નોટિસમાં આપીને 5-10 હજાર નો દંડ વસૂલ કરીએ અને સંતોષ માની લેતા હોય છે, પરંતુ આ નોટિસ થી સંતોષ માની લેવામાં આવે છે, દંડ થી સંતોષ માની લેવામાં આવે છે, તેના કારણે લોકોની જિંદગી છે તે મુશ્કેલીમાં મુકાય છે. અત્યારે નાના નાના જે કુમળા બાળકો છે કે જેમને હજુ તો જિંદગીની શરૂઆત કરી છે, તેવા સંજોગોમાં આવે મોટી ફાયર માંથી તેમણે જે આગ લાગી હતી તેઓમાંથી તેમણે સંકટ માંથી પસાર થયા છે. તમામ જો બાળકો સહી સલામત છે, હોસ્પિટલમાં બીજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, પરંતુ લુમના જે રીતે તંત્ર કામ કરી રહ્યું છે તેના ઉપર તો ચોક્કસ સવાલ ઉઠે જ છે. વિભુ, એક સ્પષ્ટ સવાલ, જ્યારે ગુજરાતમાં તક્ષશિલા અગ્નિકાંડ સુરતમાં બન્યું હતું તે સમયે ખૂબ જ કહી શકાય કે ડરામણા જે દ્રશ્યો સામે આવ્યા હતા, અને તે પછી અમદાવાદમાં ઘણી બધી હોસ્પિટલો તેની આસપાસના વિસ્તારોમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી, અને તે સમયે વિભુ તમને પણ યાદ હશે કારણ કે તમે રિપોર્ટિંગ કરતા હશો એ સમય પણ, આટલી બધી હોસ્પિટલોમાં જ્યારે આગ લાગી ત્યારે તંત્ર એકદમ સાબદું થયું હોય તે પ્રકારની કાર્યવાહી કરવામાં આવી. હવે શું એને સમય વીતી ગયો છે એટલે તંત્રની જવાબદારી છે, તે તંત્ર ભૂલી ગયું છે કે કેમ? ફરી એક વાર જો કોઈનો જીવ જાય તો જવાબદાર કોણ? વિભુ, અલુમના એ જ વાત છે કે જે રીતે આગ લાગતી હોય છે ત્યારે માત્ર આગ લાગ્યા અને તેને બુઝાવી દેવામાં આવે, રેસ્ક્યુ કરી લેવામાં આવે, 2 દિવસ નોટિસ આપવામાં આવે, 2-4 દિવસ સીલ મારવામાં આવે છે, આટલી કામગીરી કરીને તેઓ સંતોષ માની લેતા હોય છે. હાઈકોર્ટનો પણ વારંવાર ટકોર કરવામાં આવ્યો છે, જે પણ કોમ્પ્લેક્સો છે, જે પણ બિલ્ડિંગો છે તેમાં ફાયર સેફ્ટી કમ્પલસરી કરવામાં આવી છે, અને જે રીતે ફાયર સેફ્ટીના રૂલ્સ જે નિયમો લોકો છે ઘોડીને પી જાય છે તેના ઉપર પણ કાર્યવાહી કરવા માટે સૂચનો આપવામાં આવ્યા છે. પરંતુ જે રીતે તંત્ર છે કે અમદાવાદ શહેરની જે વસ્તી છે, કોમ્પ્લેક્સો છે, બિલ્ડિંગો છે, તેની સામે જ આપણે કહી શકાય કે મેન પાવર ખૂબ ઓછો પડે છે, અને મેન પાવર ના હોવાના કારણે એ 4-5 બિલ્ડિંગો ઉપર કાર્યવાહી કરી અને સંતોષ માની લેતા હોય છે. આ ખૂબ જ મોટી છે ઘટના બની છે કે જે આગ લાગી છે, જે આગ જે સર્વર રૂમમાં લાગી હતી, કંપનીના સર્વર રૂમમાં લાગી હતી, પરંતુ તેનો ભોગ છે તે અત્યારે એપલ જે હોસ્પિટલ હતી તેમાં બાળકો છે તે તેને ભોગવવું પડ્યું, કારણ કે તેઓની માતા પણ ડિપ્રેશન આવી ગઈ હતી. તમામને એક તો પહેલા જે પણ 60 બાળકો હતા એટલે એમના સ્વાભાવિક છે બાળકો સાથે તેમની માતા અને તેમના પણ સગાવાલા છે, દવાખાને ખબર અંતર પૂછવા આવ્યા હોય છે, તે પણ લોકો હતા, તમામને છે ટેરેસ ઉપર લઈ જવા પડ્યા છે. આટલી મોટી ઘટના બની છે, તક્ષશિલાની જે ઘટના બની સુરતની, ત્યારબાદ પણ મોટા મોટા વર્ણા ફૂંકવામાં આવ્યા હતા કે દાવાઓ કરવામાં આવ્યા હતા કે આ કામગીરી કરવામાં આવે છે, નોટિસો આપવામાં આવે છે, સસ્પેન્ડ કરવામાં આવે છે, પરંતુ નોટિસ અને સસ્પેન્ડથી આ વસ્તુ અટકવાની નથી. પરંતુ જે પણ લોકો કામ કરી રહ્યા છે, જે પણ લોકો જવાબદાર છે તેના ઉપર નક્કર પગલાં લેવા જોઈએ, ત્યારે જ આજે આગની ઘટનાઓ છે વારંવાર બનતી રહે છે, અને આગની જે ઘટના બને છે જેના કારણે બની હોય છે તે તો જવાબદાર છે, પરંતુ બીજા લોકો છે તેમાં ફસાય છે, અને આખી બિલ્ડિંગમાંથી લોકોને ખૂબ મોટું નુકસાન પણ થયું છે. અત્યારે આ બિલ્ડિંગની સ્થિતિ પણ જોઈ શકો છો. બિલકુલ વિભુ, આપણે જે તમામ દ્રશ્યો છે આ હોસ્પિટલની આજુબાજુના આસપાસના દ્રશ્યો પણ બતાવી રહ્યા છે, અને તમે પણ પડપડની માહિતી અત્યારે પહોંચાડી રહ્યા છો. ઘણી બધી ટીમ અહીંયા ઉપસ્થિત છે, ફાયરની ટીમ દેખાઈ રહી છે, એમ્બ્યુલન્સ ઉપસ્થિત છે, શું અહીં કોઈ અધિકારી પહોંચ્યા છે? શું તમે એ સવાલ કર્યો કે હવે વારંવાર જ્યારે એક બિલ્ડિંગ છે તેનામાં આગ લાગવાની જ્યારે ઘટના આવે છે તો ફરી શું નોટિસ પાઠવીને સંતોષ માનશો કે આગળની કાર્યવાહી કરશો ખરા? લુમના જયારે પણ અધિકારીઓને પૂછવામાં આવતું હોય છે ત્યારે માત્ર ને માત્ર તેમની પાસે એક સરકારી જવાબ હોય છે કે અમે તપાસ કરીશું અને તપાસમાં શું આવે છે બાર તેના ઉપર અમે પગલાં લેશું, ને આ જ વાત છે તે અહીં પણ કરવામાં આવી રહી છે. જી જી બિલકુલ, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો વારંવાર એક જ બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના ઘણા બધા સવાલો અહીં ઉપસ્થિત કરી રહી છે. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.